એને તો ત્યાં સુધી થશે જ નહીં કે જ્યાં સુધી એના દેહ ઇન્દ્રિયો, આપ જે પ્રાકૃત દેહ ઇન્દ્રિયો છે એ સમાપ્ત નહીં થઈ જાય, છૂટી નહીં જાય. એ લેવલ ઉપર એને થશે જ નહીં. એને તે લેવલ સુધી નહીં થાય. મૂળ વાત આમાં શું છે કે જે મર્યાદા માર્ગી છે એ મર્યાદા માર્ગીની દ્રષ્ટિ સૌથી પહેલા અક્ષર પ્રધાન છે, મુક્તિ પ્રધાન છે એમની દ્રષ્ટિ. હવે એ જે પરમફલ છે એ પરમફલ કયા જાતનું છે? અક્ષર સાયુજ્ય એને થાય છે. તો અક્ષરની અંદર સાયુજ્ય થાય છે એ અંતિમ ફલ છે. એની અંદર પણ દેહેન્દ્રિયનું કોઈ કામ નથી રહી જતું, માત્ર આત્માનો જ ત્યાં લય થઈ રહ્યો છે. તે સ્થિતિમાં એને અનુભૂતિ પણ આત્માથી જ થશે. એને શા માટે આ રીતે થશે? હવે મર્યાદા ભક્ત છે, માની લો કે આ તો જ્ઞાન માર્ગીની કથા થઈ, તો માની લો કે મર્યાદા ભક્ત છે. તો મર્યાદા ભક્તને પણ જે વખતે સર્વાત્મ ભાવનો અનુભવ થશે મર્યાદા ભક્તિના એકદમ પ્રકર્ષની અંદર, ત્યારે પણ એના દેહેન્દ્રિયાદી છે એ જ્ઞાન માર્ગના અનુરૂપ અથવા મર્યાદા માર્ગના અનુરૂપ જ આસ્વાદન લઈ શકશે બ્રહ્મનો, ભક્તિ માર્ગના અનુરૂપ લઈ રહી શકે. કેમકે એ પાત્રતા એના અંદર એની કામનાના સ્તર ઉપર પણ નથી અને સ્વરૂપના લેવલ ઉપર પણ નથી. એટલે મર્યાદા ભક્તિનું જે સ્વરૂપ, જેવું જાતનું સ્વરૂપ છે તે જ અનુસાર એની અનુભૂતિ પણ ત્યાં બનશે. ભક્તિ માર્ગી તો પહેલા એ ચાહી રહ્યો છે કે મને દેહેન્દ્રિય પ્રાપ્ત થાય કે જેથી હું ભક્તિ કરી શકું. મર્યાદા છે એના અંદર એને બાધક માનવામાં આવી રહ્યા છે કે આ જ સૌથી મોટી સમસ્યાની જડ છે. તો જેને તમે સમસ્યાની જડ માની રહ્યા છો એને અનુભૂતિમાં શા માટે પાર્ટિસિપેટ કરાવવા? એ ભગવાન પણ નથી ઈચ્છતા, એટલે એને છોડાવે છે. એને આત્મા કી પ્રધાનતા રહેગી ઉસમે. જ્ઞાની ભક્તને પુરુષોત્તમનો અનુભવ થઈ શકે, પરંતુ એટલે અનુભવનો મતલબ એને એમાં એનું સાયુજ્ય થાય તે અર્થમાં. પણ તે વખતે પણ દેહેન્દ્રિયાદી તો કોઈ રહેતા નથી મુક્તિની અવસ્થામાં. તો દ્વિતીય વસ્તુ પુષ્ટિજીવનો સર્વાત્મ ભાવ બતાવ્યો. હવે એમાં ભેદ બતાવી રહ્યા છે. લેવું છે ને આપણને થોડું? કેટલા વાગ્યા છે? પોણા આઠ કે પોણા નવ? તો એતાવાન વિશેષ પૂર્વસ્માત, મર્યાદા માર્ગીને થતો સર્વાત્મ ભાવનો અનુભવ અને પુષ્ટિભક્તને થતો જે સર્વાત્મ અનુભવ છે એમાં પુષ્ટિભક્તના વિષયમાં આટલું વિશેષ છે. એ શું કે એતાસામ શ્રીકૃષ્ણે શૃંગાર રસ સંબંધી ભાવાનામ બહુનામ સંભવાત તત્તદ ભાવ સમાનાધિકરણ સર્વાત્મ ભાવો ભજનાનંદાનુભાવે ન અત્યંતમ નિપુણ ઇતિ શુદ્ધ પુષ્ટિ માર્ગીએ તોષ્ટુયતે. કે જે શુદ્ધ પુષ્ટિ ભક્ત છે એમને કૃષ્ણની અંદર પ્રિયતમનો ભાવ છે, એને કારણે પ્રભુ સંબંધી એમની જેટલી પણ કામનાઓ છે કે હું પ્રભુના સંબંધમાં આ કરું આ કરું આ કરું, આ જાતના જેટલા પણ એમના ભાવો છે એ બધા જ ભાવો એને સર્વાત્મ ભાવની અવસ્થામાં સિદ્ધ થશે. તત્તદ ભાવ સમાનાધિકરણ સર્વાત્મ ભાવ, એટલે જે ભક્તને ભક્તે પ્રભુનું જેવું સ્વરૂપ પોતાનું વિચારેલું છે એ સંબંધમાં એણે જે જે પણ કામનાઓ સેવી છે એ બધી જ કામનાઓ સર્વાત્મ ભાવની અંદર સિદ્ધ થશે. એમાં કોઈ પણ વસ્તુને પ્રભુ ત્યાં એની કાટછાટ નહીં કરે.
એને ભક્તે પ્રભુનું જેવું સ્વરૂપ વિચાર્યું છે, પ્રભુ સંબંધમાં જેવી જેવી પણ કામનાઓ એને થઈ છે, એ બધી જ ત્યાં તરાતનો ભાવમાં એને ચરિતાર્થ થશે. આમ એ સ્તર ઉપર પ્રભુ એના ભક્તાધીનતા પોતાની એ પ્રકટ કરી રહ્યા છે. અને એ રૂપમાં ભજનાનંદાનું ભાવે ન અત્યંતમ નિપુણ એથી શુદ્ધ પુષ્ટિ મારી ગઈ તોષ્ટુયતે. અને એ જે સ્થિતિમાં એને પ્રભુના ભજનાનંદનો અનુભવ અત્યંત નિપુણ રૂપથી પ્રાપ્ત થશે. અને એ રીતથી શુદ્ધ પુષ્ટિ મારી ગઈ છે એને પરમ સંતોષ સર્વાત્મ ભાવની અંદર પ્રાપ્ત થશે. એટલે સર્વાત્મ ભાવ છે એ કોઈક સ્થિતિમાં કોઈકના માટે એક નિયતિના રૂપમાં આવી પડેલી સ્થિતિ હોઈ શકે. જેમ જ્ઞાન માર્ગી છે એના સામે અક્ષર સાયુજી એક નિયતિના રૂપમાં આવી પડેલું છે. એની અંદર એના તરફ થાય એના કોઈ મનોરથો કે એમના સંકલ્પો કે ઈચ્છાઓ છે એ કામ નથી કરતા. પણ પુષ્ટિભક્ત છે એને યે યથામામ પ્રપદ્યંતે તાં તથૈવ ભજામ્યહમ, એમ ભક્તો જેવું મને જે ભાવનાથી ભાવિત કરે છે તે અનુસાર હું એને એ ટ્રીટમેન્ટ આપું છું, એ ભગવાનનો સંકલ્પ છે. એટલે પ્રત્યેક ભક્તે પ્રભુ પ્રત્યે જે જે પણ વિશિષ્ટ ભાવોને ધરાવ્યા છે એ બધી જ કામનાઓ એની ત્યાં પરિપૂર્ણ થાય છે. આ પુષ્ટિમાર્ગી સર્વાત્મ ભાવની વિશેષતા છે. એ મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવમાં થવું શક્ય નથી. ત્યાં જે એક લિમિટેડ પેકેજ મળી રહ્યું છે એને જ તમને સ્વીકારવું પડશે. ખ્યાલમાં આવ્યું ને? મર્યાદા માર્ગનું પેકેજ છે એ ફિક્સ છે, એની અંદર તમારે જે કંઈ પણ એ પ્રણાલીથી ગયા છો તો તમને એને સ્વીકારી લેવું પડશે. એમાં તમારું કંઈ હવે ફેરફાર કરવા કે ભાઈ અત્યાર સુધી આવી ગયા, અમને પહેલાં આવું નહોતું ધાર્યું, હવે આટલો કંઈ ચેન્જ કરી આપો, તો એવો સ્કોપ ત્યાં નથી. કેમ કે જે સાધન પકડ્યું છે એ જ એ સીમા સહિતનું છે. પુષ્ટિમાર્ગની અંદર એ સ્વાતંત્ર છે કે પુષ્ટિજીવ છે જે જે જાતની કામના પ્રભુ માટે કરે છે એ સર્વાત્મ ભાવની અંદર પણ એ કામના એની ફલીભૂત થાય છે. આટલો ભેદ છે. આ એનામાં પ્રમાણ આપી રહ્યા છે તદાહ ભગવાન ભાષ્યકારો આચાર્ય ચરણે. ભાષ્યમાં લિંગ ભૂયસ્તા તદ્ધિ બલિયસ્તદપિ એ સૂત્રના ભાષ્યમાં કહ્યું છે કે એતેન સર્વાત્મ ભાવ સ્વરૂપમેવ વિવૃતમ ભવતી. અહીંયા જે ભૂમાનું નિરૂપણ થયું છે ત્યાં પણ સર્વાત્મ ભાવનું જ સ્વરૂપ બતાવ્યું છે. તત્ર વિરહ ભાવે અતિ વિગાઢ ભાવેન સર્વત્ર તદેવ સ્ફુરતી. ત્યાં વિરહ ભાવથી જ્યારે ભાવ અત્યંત વિગાઢ થઈ જાય છે ત્યારે સર્વત્ર પ્રભુનું જ સ્ફુરણ થાય છે. કેવી રીતે? સૈવ અધસ્તાત, એ ઉપર છે, એ નીચે છે, આજુ છે, બાજુ છે, એમ સર્વત્ર પ્રભુનો અનુભવ થાય છે. ઇત્યાદિના ઉક્તવા ક્વચિત સ્વસ્મિનેવ ભગવત્વ સ્ફૂર્તિરપી ભવતી. ક્યારેક એ સર્વાત્મ ભાવ જેને થાય છે એ ભક્તને પોતાના અંદર જ ભગવત ભાવની સ્ફૂર્તિ થાય છે કે હું ભગવાન છું એ જાતનો. એટલે અથાત અહંકારાદેશ ઇત્યાદિના તામ ઉક્તવા, અહંકારાદેશથી એ બતાવ્યો કે હું પણ ભગવત સ્વરૂપ છું. એતેષામ વ્યભિચારી ભાવત્વેન અનિયતત્વ જ્ઞાપિતમ પુનઃ સર્વત્ર ભગવત સ્ફૂર્તિમાહ અથાત આત્માદેશ ઇત્યાદિના. અહીંયા સર્વાત્મ ભાવનું જે નિરૂપણ કર્યું છે ઉપનિષદે, ત્યાં વર્ણન કરતા એમ કહી રહ્યા છે કે જે સર્વાત્મ ભાવની અવસ્થા ઉપર ભક્ત પહોંચે છે ત્યારે એને એક જ જાતની પ્લેટ અનુભૂતિ નથી. જેમ અક્ષરમાં જેનું સાયુજ્ય છે એને એક ફ્લેટ અનુભૂતિ છે કે સર્વત્ર વ્યાપકત્વ છે, એના અંદર એ પોતાનું અસ્તિત્વને વિલીન કરી દઈ રહ્યો છે. મર્યાદા ભક્ત છે એને પણ કોઈક એક જાતની સર્વાત્મ ભાવની અનુભૂતિ થાય છે. એ અનુભૂતિમાં પણ એક જાતની એક શુષ્કતા છે કે એક સરખાપણું છે, ફ્લેટનેસ છે. એ જાતનો પુષ્ટિભક્તને થતા સર્વાત્મ ભાવમાં એ અનુભવ નથી. એમાં પણ સર્વત્ર પ્રભુનો અનુભવ છે એ અર્થમાં તો સર્વાત્મ ભાવ છે, પરંતુ એમાં વેરાયટી એને પોતાના ભાવ અનુસાર થાય છે. એ ક્યારેક ઉપર અનુભવે છે, ક્યારેક નીચે અનુભવે છે, ક્યારેક સર્વત્ર અનુભવે છે, ક્યારેક પોતાના આત્માની અંદર પણ પ્રભુનો ભગવદ્ ભાવનો અનુભવ કરે છે. એમ એ ભાવની અંદર પણ વિવિધતા રહેલી છે. એટલે ત્યાં પણ સ્થાયી ભાવના અંતર્ગત સંચારી ભાવના રૂપમાં સર્વાત્મ ભાવ એને પ્રાપ્ત થઈ રહ્યો છે. આ મુખ્ય ભેદ છે મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવમાં અને પુષ્ટિભક્તિ માર્ગી સર્વાત્મ ભાવમાં. મુખ્ય તાત્પર્ય એનો એ છે
કે પુષ્ટિ ભક્તને જે સરાત્મ ભાવનો અનુભવ થાય છે એમાં એની પ્રભુ સંબંધી સકલ કામનાઓ પૂર્ણ થાય છે. એ ફલ એવું નથી કે એના માથે મારી દીધું હોય કે લે આ ફલ, હવે એમાં કોઈ ચોઈસ નહીં, એ જાતની સ્થિતિ નથી. મર્યાદા ભક્તિ માર્ગીય જે સરાત્મ ભાવ છે એના અંદર કોઈક એવી જાતની નિયતિ છે, કોઈક જાતનું ફિક્સેશન છે. આ અંતરમાં મુખ્ય રૂપથી છે. અયમ પુષ્ટિ માર્ગીય સર્વાત્મ ભાવ શૃંગાર રસ મધ્ય પાતી. આ જે સર્વાત્મ ભાવ છે એ શૃંગાર રસનો મધ્યપાતી છે. એટલે શૃંગાર રસ પ્રધાન, એટલે પ્રભુમાં પ્રિયતમ ભાવ અને પોતાનામાં પ્રેમી ભાવ છે, એ જે ભોગ્ય ભોગતા ભાવ છે એ એનો મુખ્ય ભાવ છે. તે રૂપથી આ સર્વાત્મ ભાવનો અનુભવ થાય છે. અને એતત પ્રાપ્તો શુદ્ધ પુષ્ટિ ભક્તાનામેવ અધિકારઃ. શુદ્ધ પુષ્ટિ ભક્તને જ આ જાતના સર્વાત્મ ભાવનો અનુભવ થઈ શકે છે, એમનો જ અધિકાર છે. એ જ લેવું પડશે. આગળ જોશો તમને સ્પષ્ટ થઈ જશે ફલ વિવેક આવતા ઓર વધારે. ભાષ્ય તું અયમેવ વિશિષ્ય વિવૃતઃ. અણુભાષ્યની અંદર ચતુર્થાધ્યાય ફલાધ્યાયની અંદર જે નિરૂપણ થયું છે એ આ જ શુદ્ધ પુષ્ટિ ભક્તોને પ્રાપ્ત થતા સર્વાત્મ ભાવનું જ વર્ણન છે. મર્યાદા માર્ગીયસ્તુ શ્રુતિ સ્તુતિ સુબોધિન યુક્ત દિશા અંબરીશાદી ભક્ત ગમ્ય. અને મર્યાદા માર્ગીઓને જે સર્વાત્મ ભાવનો અનુભવ થાય છે એ શ્રુતિ સ્તુતિ એટલે વેદ સ્તુતિની સુબોધનીમાં અંબરીશ વગેરે ભક્તોને જે જાતનો સર્વાત્મ ભાવનો અનુભવ થયો છે એ ત્યાં વર્ણવવામાં આવ્યું છે. ઉભય વિધોપી ઉભયત્ર પરમ કાષ્ઠાપન્ન ભક્તિરૂપ ઇતિ કોવિદાહ વિદા કુર્વંતુ. આ બંને જાતના જે સર્વાત્મ ભાવ છે એટલે પુષ્ટિ ભક્તને થતો સર્વાત્મ ભાવનો અને મર્યાદા ભક્તને થતો સર્વાત્મ ભાવનો અનુભવ, એ બંને બંને પોતપોતાના ક્ષેત્રમાં એકદમ ઉચ્ચ કક્ષાનું ફલ છે એમ વિદ્વાનોએ સમજવું જોઈએ. એટલે પોતપોતાના ક્ષેત્રમાં બંને ઉચ્ચ કક્ષાના છે, પણ બેની જો તુલના કરવામાં આવે તો લાલુ ભટ્ટજીએ બતાવ્યું છે કે વિવિધતા છે. પુષ્ટિ ભક્તિ માર્ગ દ્વારા પ્રાપ્ત થતા સરાતો ભાવમાં અધિક છે, એ વધારે ઉત્કૃષ્ટ ફલ છે, અને મર્યાદા ભક્તને પ્રાપ્ત થતો સરાતનો ભાવ છે એના કરતા સીમિત છે એમ. અહીંયા સુધી સરાતો ભાવનું વર્ણન કર્યું એનો સારસ્ય એ નીકળ્યું કે સર્વત ભગવત સ્નેહને કારણે સર્વત્ર શ્રીકૃષ્ણનો અનુભવ ભક્તને થયા કરે અને એના પ્રભુના તિરોધાનનો નાશ થઈ જાય, પ્રાકટ્ય જ પ્રાકટ્ય રહે નિરંતર, આનું નામ છે સર્વાત્મ ભાવ છે. આના પછી જે આ બે પેરેગ્રાફ છે એ આપણે ન લઈએ તો ચાલે એવા છે. એની અંદર લાલુ ભટ્ટજીએ ખાસ કરીને સર્વાત્મ ભાવના સંબંધમાં કેટલાક વિવેચનો એવા મળે છે કે જે સર્વાત્મ ભાવને સાધન કક્ષાનું ઉપર લાવીને મૂકે છે એવો અર્થ દેખાય છે, એવા કેટલાક વચનો છે એની અહીંયા વિવેચના કરી છે. અને ત્યાં એ બતાવ્યું છે કે અહીંયા શબ્દના પ્રયોગ સર્વાત્મ ભાવ જેવો થયો છે, પરંતુ એને સર્વાત્મ ભાવ નહીં સમજવો, એને કંઈક બીજા અર્થમાં સમજવું જોઈએ. એ વાત અહીંયા બે બે વચનો ટાંકીને બતાવ્યા છે. એક હા, એક ઉદ્ધવજીનું વચન છે એ, અને એક મામેકમેવ શરણમ આત્માનમ સર્વદેહિનામ યાહી સર્વાત્મ ભાવેન. ત્યાં સર્વાત્મ ભાવથી શરણે આવો એવો ઉપદેશ આપવામાં આવી રહ્યો છે. જબકિ હા, એ સ્થિતિમાં સર્વાત્મ ભાવ સાધન થઈ જશે. અને લાલુ ભટ્ટજી અહીંયા સર્વાત્મ ભાવને વર્ણવી રહ્યા છે કે તો સિદ્ધ કક્ષા ઉપર પ્રાપ્ત થતું ફલ છે, તો એનો કેવી રીતે સમન્વય કરવો? એટલે કહી રહ્યા છે કે ત્યાં સર્વાત્મ ભાવ છે એ બીજા અર્થમાં એને વાપરેલો છે એમ સમજવાનો. એવી જ રીતે સર્વાત્મ ભાવો ધિગતો એ જે વચન છે વ્રજભક્તોના સંબંધમાં, ત્યાં પણ એ અર્થમાં નથી સમજવાનું, બીજા અર્થમાં સમજવાનું છે. કેમ કે અહીંયા ઉદ્ધવજીને વ્રજભક્તોનું જે સ્વરૂપ સમજાયું છે એમાં એમને કેમ એટલું જ સમજાયું છે કે વ્રજભક્તોને પ્રભુની અંદર કામ ભાવ હતો, એટલે એક પ્રિયતમના રૂપમાં વ્રજભક્તો જોઈ રહ્યા હતા
એમને પ્રભુનો સર્વત્ર સ્ફૂર્તિ હોય એવી જાતનો અનુભવ વ્રજભક્તોનો પણ ઉદ્ધવજીને પરિચય થયો નથી. એટલે એ સ્થિતિમાં ઉદ્ધવજી જે વખતે વ્રજભક્તોના સંબંધમાં કહી રહ્યા છે ત્યારે એમના વચનનો તાત્પર્ય શું લેવો? તો ત્યાં સર્વાત્મભાવ શબ્દથી એવું જ લેવું કે તમારા મનમાં પ્રભુ પ્રત્યેનો જે કંઈ પણ ભાવ છે હું સમજી ગયો છું. આવો સર્વાત્મ ભાવ છે, સર્વોપી ભાવ એવો અર્થ એનો કરીને કહ્યું છે કે ત્યાં એને સર્વાત્મ ભાવ નથી સમજવાનો. પાસ્ટ જોવું હોય તો જોઈ લઈએ એટલે છૂટે નહીં 10 મિનિટમાં. હવે અનુપપત્તિ શંકા પરિહારવ, લાલુ ભટ્ટજીએ જે સર્વાત્મ ભાવ શબ્દની વ્યાખ્યા કરી એનો ફલિતાર્થ એ થયો કે તીવ્ર ભક્તિના આવેશમાં, ખાસ કરીને વિરહના આવેશમાં, સર્વત્ર પ્રભુનું સ્ફુરણ થવા લાગી જાય, અંદર બહાર સર્વત્ર પ્રભુના તિરોધાનનો પૂર્ણતઃ નાશ થઈ જાય, આવી કોઈક અનુભૂતિની અવસ્થા એ સર્વાત્મ ભાવ છે. સિદ્ધિ વસ્તુ છે કે આ કોઈ સામાન્ય કે પ્રારંભિક કક્ષાના ભક્તને થતી અનુભૂતિ નથી, સિદ્ધ કક્ષામાં થતી અનુભૂતિ છે. હવે આ વ્યાખ્યા છે એના ઉપર કેટલાક પ્રશ્નો ઊભા થઈ શકે છે, 2-3 સંદર્ભોને લઈને, કે આ તમે કહી રહ્યા છો એ આનાથી સિદ્ધ નથી થતું. કેવી રીતે? કે ભ્રમરગીતની અંદર સર્વાત્મ ભાવો દિગતો ભવતી નામ અધોક્ષજે, અધોક્ષજ ભગવાન છે એના અંદર તમને સર્વાત્મ ભાવ સ્થાપિત થઈ ગયો છે એમ ઉદ્ધવજી એક વચન કહી રહ્યા છે. અધોક્ષજ એટલે આવી દૃષ્ટિ જેની છે, આંખ જેમની છે. સર્વોપી આત્મનો ભાવ ઇતિ વિવૃતત્વાત ન પૂર્વોક્તમ લક્ષણમ. શ્રી મહાપ્રભુજીએ આ વચનની સુબોધનીજીની અંદર એવું વિવેચન કર્યું છે, સર્વાત્મ ભાવો અધિગત એનો મતલબ એ કર્યો છે કે સર્વોપી આત્મનો ભાવ. લાલુ ભટ્ટજી શું વ્યુત્પત્તિ લઈને ચાલી રહ્યા છે? સર્વસ્મિન આત્મભાવ, સર્વત્ર પ્રભુની સ્ફૂર્તિ થવી, આનું નામ સર્વાત્મ ભાવ છે. અને શ્રી મહાપ્રભુજી અહીંયા એનો અર્થ કરી રહ્યા છે કે સર્વોપી આત્મનો ભાવ, એટલે તમારા હૃદયમાં પ્રભુ પ્રત્યે જે કંઈ પણ ભાવનાઓ છે, તમારો અભિપ્રાય છે, એ બધો અધિગત, એટલે મને સમજાઈ ગયો. હવે એની અંદર સર્વાત્મ ભાવ ઉડી ગયો એટલે અહીંયા કહી રહ્યા છે કે આ અર્થ છે એ તો સર્વાત્મ ભાવનું ખંડન કરનારો છે, તમે સર્વસ્વીને આત્મભાવ કહી રહ્યા છો. તો કહે છે કે નહીં, અહીંયા બીજી વાત છે, તમે એમ સમજો કે ઉદ્ધવોક્ત પૂર્વોક્ત સર્વાત્મ ભાવસ્ય અભાવાત. ઉદ્ધવજી જે અહીંયા વ્રજભક્તોને કહી રહ્યા છે એમાં મેં જે સર્વાત્મ ભાવનું વર્ણન કર્યું છે એ સંદર્ભ નથી. કારણ શું? કે સર્વોપી આત્મનઃ અંતઃકરણસ્ય ભાવો ભવતી નામ મમ જ્ઞાન વિષયો અભૂત ઇતિ અર્થાત. શ્રી મહાપ્રભુજી એનો અર્થ કર્યો છે કે એ તાત્પર્ય એ છે એનો કે તમારા અંતઃકરણમાં જે પ્રભુ સંબંધમાં વિચાર ચાલી રહ્યો છે એ બધું હું સમજી ગયો, આવો એનો અર્થ છે. યદ્યપિ એતા, એટલે વ્રજભક્તોને સર્વાત્મભાવ સિદ્ધ થયો નથી એવો કોઈ આશય નથી. એટલે કહી રહ્યા છે કે યદ્યપિ એતા પૂર્વોક્ત પુષ્ટિમાર્ગીય સર્વાત્મભાવવત્ય, એમને પુષ્ટિમાર્ગીય સર્વાત્મભાવ સિદ્ધ થયો છે, તથાપિ ઉદ્ધવઈ સ ન જ્ઞાત. ઉદ્ધવજીને એ ભક્તોની એ કક્ષા છે એનો બોધ નથી. એ શું જાણી રહ્યા છે? કે કિંતુ તદુક્ત શૃંગાર રસ સંબંધી ભાવો માત્ર બુદ્ધમ. એમને તો એટલું છે કે ભાઈ આ ભગવાનની પ્રેમિકાઓ છે, એટલું જ જાણી રહ્યા છે. પ્રભુમાં એમને સર્વાત્મ ભાવ છે એવો જ્ઞાન ઉદ્ધવજીને થઈ નથી ગયું, એવું સ્વરૂપ વ્રજભક્તોનું એમને સમજાયું નથી. એટલે એમણે જે કંઈ પણ પ્રભુ સંબંધમાં નિરૂપણ કર્યું ત્યારે ઉદ્ધવજી કહ્યું આ બસ બસ સમજી ગયો, તમારા મનમાં જે છે એ વાતો સમજી ગયો, આવું તાત્પર્ય છે. એમાં પ્રમાણ આપી રહ્યા છે કે મધુપ કિતવ બંધો માસ પ્રશાંગરી સપત્ન્યા ઇત્યાદિ વાઘ વિલાસૈહી ઘોષભૂષણ સીમંતિની ભી તદતિરિક્ત સેવ સ્ફુટીકરણાથ. કેમ કે વ્રજભક્તોએ સ્વયં ઉદ્ધવજીના સામે એમને પ્રભુમાં સર્વાત્મ ભાવ છે એ ત્યાં પ્રકટ જ નથી કર્યો. ઉદ્ધવજીના સામે તો એમણે બસ ખાલી પોતાનો પ્રિયતમ ભાવ છે પ્રભુમાં એટલી ભાવને જ પ્રકટ કર્યું છે, એના જે કંઈ પણ ઉપાલંબના શબ્દો છે કે તમે મને અડતા નહીં, મધુ કિતવ બંધુ છે તમે,
એ મને મારો સ્પર્શ નહીં કરતા તમે એમ કહી અને એમણે જે પ્રભુ પ્રત્યે પોતાની ભાવના છે પ્રકટ કરી છે એનાથી ઉદ્ધવજીને એમના સર્વાત્મ ભાવ સિદ્ધ થયો છે એ ન સમજાયું. એટલે એમણે કહ્યું કે તમારા મનમાં જે છે હું સમજી ગયો. એટલે ત્યાં સર્વાત્મ ભાવનો સંદર્ભ ઉદ્ધવજીના સામે નથી, બ્રજભક્તોને સર્વાત્મ ભાવ સિદ્ધ થયો છે તેમ છતાં પણ. હા, શું સર્વાત્મ ભાવ? એમાં એટલે શું ફરક પડે છે? વ્રજભક્તોને જે અનુભૂતિ થઈ છે અને જેનું વર્ણન છે એ સર્વત્ર કઈ સર્વાત્મ ભાવનું છે એવું માનવાને કોઈ કારણ નથી. કેમ કે જે વખતે એમના અંદર સર્વાત્મ ભાવ પ્રકટ થયો છે તે વખતે એનું તે રીતે વર્ણન છે, જે વખતે માત્ર વિપ્રયોગનો અનુભવ છે તે વખતે માત્ર વિપ્રયોગનો અનુભવ છે. એટલે જે વખતે વિપ્રયોગનો અનુભવ થઈ રહ્યો છે તે વખતે દરેક વખતે એમના અંદર સર્વાત્મ ભાવ નથી એવું પણ છે. તો વર્ણન તો લીલાનું જ્યાં જે જાતના ભક્ત પોતે ચરિત્ર પ્રકટ કરી રહ્યા છે તે અનુસાર બતાવી રહ્યા છે. મૂળ વાત અહીંયા એ છે કે જે વખતે કોઈ ભક્ત પ્રેમાશક્તિ વ્યસન નિરોધની પ્રણાલીથી સર્વાત્મ ભાવની કક્ષા ઉપર પહોંચે તો એને અનુભવ શું થાય એ સમજાવવા માટે અહીંયા વ્રજભક્તોનું ચરિત્રમાંથી જે દૃષ્ટાંત જેટલા સમય પૂરતું મળ્યું છે એને અહીંયા લઈ રહ્યા છે કે તે વખતે આનો અનુભવ આવો થશે. એના અંદર આપણે એમ નહીં કહી શકીએ કે એવો અનુભવ, કેમ કે ત્યાં નિરંતર રહ્યો નથી. એટલે આધુનિક સમયમાં પણ જે સર્વાત્મ ભાવ સિદ્ધ થશે એને એ અનુભવ નિરંતર રહેશે કે ક્ષણિક રહેશે? ક્ષણિક તો રહી શકે છે, એમ તો કોઈને પણ આવેશથી સંભવ છે, પણ જેને સર્વાત્મ ભાવ સિદ્ધ થશે તે પછી એ નિરંતર રહેશે એમ આપણે આધુનિક સમયની દૃષ્ટિથી સમજવું જોઈએ છે. એ તો અવતાર ચરિત્ર હતું એટલે ત્યાં તો પ્રભુ જે કરાવી રહ્યા હતા તે થઈ રહ્યું હતું. તો જે વખતે પ્રભુ સ્વયં દાખલા તરીકે વિયોગ અવસ્થામાં એમને સર્વાત્મ ભાવનો અનુભવ થયો, પ્રભુ તિરોધાન થયા, એમણે ગુણગાન ગાયા, તે વખતે એમને પ્રભુની સર્વત્ર સ્ફૂર્તિ થઈ, તેમ છતાં પણ એમણે એમાં સંતોષ ન માન્યો. પ્રભુ પ્રકટ આદિદૈવિક રૂપથી પ્રભુ પોતે જે તિરોહિત થયા છે એ પ્રકટ થાય એવી તો એમની ઈચ્છા રહી કે ન રહી? અને પછી પ્રભુ પ્રકટ થયા ત્યારે એનો સંતોષ પણ એમને થયો કે ન થયો કે ચલો રિસાઈ ગયા હતા હવે પ્રકટ થઈ ગયા? તો સર્વાત્મ ભાવ થવાથી તે વખતે એમનો અનુભવ એવો છે કે સર્વત્ર પ્રભુની સ્ફૂર્તિ થઈ રહી છે, તેમ છતાં પણ તિરોહિત સ્વરૂપ જે પ્રકટ થઈ રહ્યું છે એ પ્રકટ થાય એવી આકાંક્ષા તો એમની ત્યાં પણ છે જ, એને તો આપણે કેમ ભૂલી શકીશું? નહીં તો સંતુષ્ટ થઈ ગયા હોત, કાચો ભયો ભયો હવે તો બધે સિદ્ધ થઈ ગયું. એટલે કેટલાક વખતે એ અનુભૂતિની પ્રશંસા કરતા ત્યાં સુધી પણ કહી દેવાય છે કે સર્વાત્મ ભાવમાં તો એ ભક્તને તે પછી વિપ્રયોગમાં જે અનુભવ થઈ રહ્યો છે એમાં સ્વરૂપની પણ અપેક્ષા નથી, કેમકે ઓલું સ્વરૂપ તો પોતાની ઈચ્છાથી આવે કે જાય છે ને ભક્તનું ભાવિ સ્વરૂપ તો ભક્તની ઈચ્છાથી આવે ને જાય છે, એટલે એ અનુભૂતિઓ વધારે જોરદાર છે. તો એ વ્યક્તિએ પોતે ભાવથી ભાવિત સ્વરૂપ છે એના કંટ્રોલમાં આવી ગયું છે એની સિદ્ધિ હોઈ શકે, પણ કોઈ ભક્તને એવી અભિલાષા હોય કે તો હવે મારું આંતરવાળું છે એ જ રહેવા દો, તમે ભલે પરદેશમાં જ રહો ચાલશે, હવે તો અમારા મનમાં વસી ગયા છો તમે, એમ કરીને કોઈ ઘરે આવવાનો સમાચાર આપે તો પણ ના પાડે કે નહીં હવે ત્યાં જ ઠીક છે, એવો તો કોઈ ભક્ત તો ન હોય. હા, પ્રશ્ન નથી,
અવતાર કાર્ડના ઉદાહરણ અનાવતાર કાર્ડની અંદર આ સ્થળ આ સમય અને આ સ્થળને ધ્યાનમાં લઈએ તો સર્વાત્મા ભાવ આ જીવ માટેનું સામર્થ્ય કરું આ જીવનું સામર્થ્ય આ સ્થળ અને કાર્ડ ના નથી પ્રભુ કૃપા લભ્ય છે સામર્થ્ય લભ્ય તો આમ પણ નથી સામર્થ્ય તો અત્યારે પણ ન હતું ત્યારે પણ નહોતું સામર્થ્ય થી તો એ પ્રાપ્ત થયું જ નથી પણ એ એમના સામર્થ્યથી નથી મળ્યું પ્રભુ કૃપાથી પ્રાપ્ત થયું છે એવી પ્રભુની કૃપા તો કોઈ પણ સમયે કે સ્થાનના નિરપેક્ષ ગમે ત્યાં થઈ શકે છે એની શક્યતાને આપણે કેમ ના પાડી શકીએ એને તો નાની પાડી શકાય ને જેમ તમે જ હમણાં દ્રષ્ટાંત આપ્યું કે આપણે દરેક વખતે કેમ બ્રજભક્તોનું જ લઈએ છીએ શ્રી મહાપ્રભુજી પણ તો એ કક્ષામાં આવી શકે તો જયારે આપણે શ્રી મહાપ્રભુજી સુધી તો પહોંચી ગયા તો હવે તો 500 વર્ષ થયા છે વધારે નથી થયા ટેકનિકલ સેન્સમાં હા હા એટલે ફરીથી એ જ સમજવું પડશે કે સામર્થ્યથી સર્વાત્મ ભાવનો અનુભવ તે વખતે પણ નહોતો થયો તો આજે પણ નહીં થઈ શકે કૃપા ગમે ત્યારે થઈ શકે ગમે ત્યાં થઈ શકે તો ત્યારે થઈ તેમ અત્યારે પણ થઈ શકે છે એ પ્રભુની કૃપાની શક્યતાને તો આપણે બ્લોક નહીં કરી શકીએ ને નહીં નિચોડનો ક્યાં પ્રશ્ન છે આમાં જે વસ્તુ કૃપાથી લભ્ય છે એના વિષયમાં તમે સામર્થ્ય વચ્ચે લાવી કેવી રીતે શકશો જે સ્વયં ભગવાને માગ્યા કરતા હોય કે આ કૃપાથી જ લભ્ય છે જીવના સાધનથી સાધ્ય નથી તો એ જ એ સિદ્ધાંત જ સ્થિર થઈ ગયો તો એ તો સર્વકાલ માટે રહેશે ને એક આ પેરેગ્રાફ છે આપણે લઈ લઈએ વિરુદ્ધ ધર્માશ્રય વૈજ્ઞાનિક કાર્યની અંદર આ યુદ્ધ નથી ધર્માચાર્ય કૃષ્ણનો બુદ્ધિને પ્રભુ કૃપાથી સમજાવી ડેફિનેટલી એ તો છે તો હે હા આ એક વચન છે અહીંયા જે લાલુ ભટ્ટજી સમાધાન એક વિચાર્યું એક અનુપત્તિ બીજી સર્વાત્મભાવના સંબંધમાં એ છે મામૈકમેવ શરણમ આત્માનામ સર્વદેહીનામ યાહી સર્વાત્મભાવેન યાસ્યસે યકુતો ભયમ આ જે વચન છે એમાં ભગવાન કહી રહ્યા છે કે અહીંયા પ્રભુને સર્વાત્મભાવથી શરણે જવું એનાથી બધા જ ભયોથી મુક્ત થઈ જશે અહીંયા સર્વાત્મભાવેન મામ શરણમ યાહી સર્વાત્મભાવથી તમે તું મારા શરણે આવ આમ ભગવાન કોઈક આદેશ આપી રહ્યા છે તો આવું કહેવાથી શરણ સાધની ભૂતસ્ય સર્વાત્મભાવસ્ય ન પૂર્વોક્ત રૂપતા સર્વાત્મભાવ છે એ શરણ જવાનું સાધન બની રહ્યું છે તે સ્થિતિમાં આગળ જે સર્વાત્મભાવનું વર્ણન કરવામાં આવ્યું કે ભક્તિની તીવ્રતાને કારણે સર્વત્ર પ્રભુનું સ્ફૂર્તિ થવા લાગવી આવી અનુભૂતિ ભક્તને પ્રાપ્ત થાય છે તો આ બે વાત અહીંયા વિરુદ્ધ જઈ રહી છે એક જગ્યાએ સર્વાત્મભાવને
सिद्ध कक्षा की अनुभूति कहेवामां आवी रही छे, बीजी तरफ शरण जवानु साधन सर्वात्म भाव कहेवामां आवी रह्यु छे। तो कहे छे के नहीं आ उपत अहीं अनुपत्ति नथी, केम सर्वदेही नाम आत्मानाम आत्मानम शरणम शरणभूतम माम सर्वात्म भावेन याहि इति अभिप्रायात्। सूत्र भाष्य अथवा इति पक्षांतरेण अस्यैव अर्थस्य आदृतत्वात्। के अहीं एम कहेवामां आवी रह्यु छे के सर्वदेही नाम आत्मानम बधा ज देहधारीओ छे एमना जे आत्मारूप, शरणम एटले शरणभूत भगवान ने एवा मने सर्वात्म भावे तू मने प्राप्त था, आ अभिप्राय थी अहीं वात कहेवामां आवी रही छे। सर्वात्म भाव ने साधन बनावी अने तू शरणे जा एवो अहीं सर्वात्म भावनी अंदर शरण भावना के साधन बुद्धि लावानो आशय नथी। अहीं एटली ज वस्तु छे के प्रभुना शरण जवन जवामां सर्वात्म छे एटले सर्वरूपे मन वचन कर्म थी तू त्यां जा, त्यां ओला सर्वात्म भाव साथे आने सांकळवानी कोई आवश्यकता नथी। आ ब्रह्मसूत्रना भाष्यमां पण आ वचननुं अनुसंधान लावीने एज निर्णय आपेलो छे। एटले लालूभट्टजी कही रह्या छे के मैं जे व्याख्या आपी छे सर्वात्म भावनी एमां कोई विरोध नथी, एमां कोई तफावत नथी आवी रह्यो। एवं सती सर्वात्म भावस्य पूर्वोक्त एव महिमा, मैं जे आगळ एनुं महात्म्य वर्णव्युं छे एज छे। लक्षणंच पूर्वोक्तमेव अने एनुं जे लक्षण मैं बांध्युं छे ए पण एज छे। इत्यलम विस्तरेण अहींया सर्वात्म भावनो विस्तार पूर्ण करी रह्या छे। समाप्ति मंगल में श्रीमद वल्लभ विठ्ठलेश्वर पादाम भोज प्रसादान श्री महाप्रभु जी गोसाई जी ना चरण कमल नी प्रसन्नता थी मया एटले मारा द्वारा भावोयम विशदीकृतो सर्वात्म भावनो अहीं विवेचन करवामां आव्युं। व्रजपते सर्वात्म भावाभिधः, व्रजपतिना संबंध में आ सर्वात्म भावनुं निरूपण कर्युं। प्रोद्यत पूर्णतम प्रताप तरणे राजाधिराज प्रभुर देवश्री जयसिंह भूपतिर मणे धर्मेश्वर त्याज्ञया। आज भूपति सवाई जयसिंह छे एमनी आज्ञा थी राजाधिराज थी मैं आ कार्य ने पूर्ण कर्यु छे। समाप्ति में हवे आ विषय नी अंदर बे त्रण चर्चाना मुद्दाओ छे ए तमे थोड़ा विचारजो अने एकाद वखत आनू आवर्तन पण करी लेजो। एटले कोई टेक्स्ट ने डील करवामां कोई जग्याए क्यांक समस्या रही गई हो तो आपणे एनुं समाधान विचारी शकीए। अनुवाद तो हुं समजुं छुं के तमारी बधा पासे आपेलो छे ज, ते छतां एने पण जोई लेजो, एमां कोई वात न समजाय तो पछी आपणे विचारशुं। काले हवे काले 10 वागे જ ભેગા થવું છે, વહેલા થવું છે બધા છે, એટલે સ્થાનિક અને બહારના બંને લોકો વિચારી લો। દસ વાગે જ રાખવાનું છે, તનન કેરો ભરોસો ન ચરણ શ્રી વલ્લભ નગ ચંદ્ર છટાબિન સબ જગ માજ અંધેરો ભરોસો ન ચરણ સાધન ઓર નહીં આ કહી મેં આસુ હો Thank you.
ગઈકાલના વિષયમાં કંઈ છે વિચારણી?
એટલે મુખ્ય શ્રુતિનો જે તાત્પર્ય છે એને આપણે એક વખત સ્પષ્ટ રૂપથી સમજી જઈએ તો એના અર્થઘટનમાં આપણને જ્યાં તકલીફ પડી રહી છે એ વધારે સ્પષ્ટ થશે. સંક્ષેપમાં હું ખાલી એટલું કહી રહ્યો છું કે શ્રુતિ આપણને એ સમજાવવા માંગે છે કે પરમાત્મામાં આપણો સ્નેહ નિરુપાધિક હોવો જોઈએ, અનકન્ડિશનલ. નિરુપાધિક સ્નેહનું નજીકમાં નજીક દૃષ્ટાંત આપણને ક્યાં મળી શકે એટલા માટે શ્રુતિ આપણને એમ કહી રહી છે કે મનુષ્ય જ્યાં જ્યાં પણ સ્નેહ કરે છે પોતાના સિવાય, ત્યાં એનો સ્નેહ પોતાના સંદર્ભથી છે. જે વસ્તુ કે વ્યક્તિ સાથે આપણે પોતાનો સંદર્ભ હટાવી દઈ રહ્યા છીએ, આપણી જાતને એનાથી અલગ કરી દઈ રહ્યા છીએ, તો પછી ત્યાં સ્નેહ રહી નથી જતો. એટલે આત્મોપાધિક આપણો સ્નેહ આપણા સિવાય સર્વત્ર છે. એટલે દુનિયામાં તમામ સ્થાનોમાં આપણો સ્નેહ કે પ્રેમ સોપાધિક છે એમ આપણે કહી શકીએ. સોપાધિકને આપણે સ્વાર્થનો સ્નેહ છે એમ કહી શકીએ ચાલુ ભાષામાં. હવે આત્મા પોતાને જે ચાહે છે, આપણે એ શબ્દ ન પકડીને આપણે એમ કે આપણે પોતાની જાતને જે ચાહી રહ્યા છીએ એ આપણે શા માટે ચાહી રહ્યા છીએ એવો જો પ્રશ્ન કરવામાં આવે તો ત્યાં કોઈ ક્લિયર કટ આન્સર આપણે આપી નથી શકતા. કેમ કે આપણો પોતાના અંદર જે સ્નેહ છે કે અનુરાગ છે એ સહજ સ્ફૂર્ત છે. એના અંદર આપણે કોઈ નિમિત્ત નથી શોધી શકતા. એટલે શ્રુતિ એમ સમજાવે છે કે જેમ જો તમે આ વાતને સમજી શકો છો કે મનુષ્ય પોતાની જાતને જે ચાહે છે એમાં એને કોઈ પ્રેરણાની જરૂર નથી. કોઈ મનોવિકાર હોય તે વખતે એનું રિવર્સ થઈ જતું હોય છે, સેડિસ્ટિક ટેન્ડન્સી થઈ જઈને, પણ એનું પણ પછી બાજુ આપણે કારણ વિચારી શકીએ કે એ વધારે પડતો પોતાની આત્માને ચાહે છે એટલે એ આવું કરી રહ્યો છે. પર નોર્મલ કેસમાં મનુષ્ય પોતાને જે ચાહે છે એ બીજા કરતાં વધારે સહજતાથી ચાહે છે, એ વાતને આપણે સમજી શકીએ છીએ. એટલે શ્રુતિ એ વાત સમજાવી રહી છે કે તો એ રીતે પરમાત્માને પણ એટલી સહજતાથી આપણને ચાહવું જોઈએ, કેમ કે એ આત્માની પણ આત્મા છે. આ મુખ્ય વાત આપણને શ્રુતિ સમજાવવા માંગે છે. એના માટેના એ બધા દૃષ્ટાંતો છે જેમાં પુત્રનું અહીંયા વચન લીધું છે, પણ મેં તમને જેમ ગઈકાલે કહ્યું એમાં 2500 વસ્તુની લિસ્ટ ગણાવેલી છે, ઘર પરિવાર ધન સંપત્તિ પશુ શરીર વગેરે બધું જ. તો એ બધાના અંદર આપણો સ્નેહ આત્માને કારણે છે, પણ આત્મામાં આપણો સ્નેહ આત્મકામનાથી જ છે, એમાં બીજી કોઈ કામના નથી. તો આ તો એક મુખ્ય વાત થઈ. આની અંદર હું નથી સમજતો કે કોઈ જાતનો મતભેદ હોઈ શકે. એને જ સર્વાત્મભાવ ઉપર લાવીને એને જ્યારે ઘટિત કરી રહ્યા છે આ વાતને, ત્યારે લાલુભટ્ટજી છે એ પોતે કોઈક એક વ્યાખ્યાને પકડીને ચાલે છે કે સર્વાત્મભાવ એ એવી જાતનો સ્નેહ છે કે જે નિરુપાધિક છે, જે ભગવદ્ વિષયક છે અને એ ભક્તિ વિશેષ રૂપ છે. હવે આ બધી વસ્તુઓને જો આપણને અહીંયા ઘટિત કરવી હોય તો ક્યાંથી શરૂ કરી શકીએ? એટલે આત્મભાવ શબ્દથી શરૂઆત કરી અને તે પછી સર્વસ્મિન આત્મભાવ એટલે ભગવદ્ ભાવ નિરુપાધિક સ્નેહ એ સર્વાત્મભાવનો અર્થ કરીને એને પૂર્ણ કરી વિષયને. થયું સ્પષ્ટ આ બધાને? હવે આમાં મને સમજાવો કે ક્યાં ગૂંચ આવી રહી છે. ના, એમને જ કહેવા દો ને. શુદ્ધ નો અહીંયા ઇશ્યુ નથી, શુદ્ધ અશુદ્ધ નો. હા,
ના એવું નથી, જેમ સહજ સ્નેહ આત્માની અંદર છે એ યદિ માત્ર જીવાત્મ સ્વરૂપને અનુલક્ષીને જ હોય તો શ્રી મહાપ્રભુજી એના માટે શુદ્ધ શબ્દનો પ્રયોગ કરવા નહીં ચાહે, કેમ કે એક અવિદ્યા પ્રયુક્ત થઈ ગયો. પધારે. એટલે અહીંયા શુદ્ધિ કે અશુદ્ધિને વચ્ચે ન લાવીને સહજ સ્નેહ, કોઈ પણ જાતની પ્રેરણા વિના થતો સ્નેહ, એને એ રીતે આપણે એને પકડીને ચાલીશું તો વધારે સારું પડશે. બરોબર. તે પછી બીજો વિષય શું હતો? તમારા ત્રણ પોઈન્ટ હતા ને. હા, શ્રી મહાપ્રભુજી અને લાલુ ભટ્ટજી ના નિરૂપણમાં. એટલે એ જે વિષય હતો એ એટલો હતો કે લાલુ ભટ્ટજી અહીંયા સર્વાત્મ ભાવને વિપ્રયોગ ના બેઝ થી વર્ણવ્યો છે, કે જ્યારે પ્રિયનો વિયોગ થાય છે તે વખતે વિયોગના કારણે સ્નેહ અત્યંત ગાઢ બની જાય અને એના પરિણામ સ્વરૂપ કોઈક એવી સ્થિતિ પેદા થાય કે પ્રેમીને પોતાનો પ્રિયતમ સર્વત્ર અનુભૂત થવા લાગે, એની અનુભૂતિ થવા લાગે. આ દૃષ્ટાંત વ્રજભક્તોનું લાલુ ભટ્ટજી લઈને ચાલ્યા છે. પણ અહીંયા પ્રશ્ન એ ઉભો થાય છે, જેમ તેજસે પણ એ સવાલ કર્યો હતો, કે શું વિપ્રયોગમાં જ સર્વાત્મ ભાવ થાય છે, સંયોગમાં સર્વાત્મ ભાવની અનુભૂતિ નથી થતી? તો આપણે ફરીથી કહેવું પડશે કે લાલુ ભટ્ટજી અહીંયા સંયોગકાલીન સર્વાત્મ ભાવનું વિવેચન નથી કર્યું, એને છોડી દીધું છે. હવે શા માટે છોડ્યું છે એ આપણે નથી કહી શકતા, પરંતુ જ્યાં સુધી શ્રી મહાપ્રભુજીનો પ્રશ્ન છે કે શ્રી ગુસાઈજીનો પ્રશ્ન છે, બંને આચાર્યોએ સંયોગકાલીન સર્વાત્મ ભાવનું નિરૂપણ પણ કર્યું છે. આ વ્યાખ્યા લાલુ ભટ્ટજીની કદાચ એ સંયોગકાલીન સર્વાત્મ ભાવમાં શબ્દશઃ ન બેસે એવું બની શકે, પરંતુ જેમ શ્રી મહાપ્રભુજીએ મેં ગઈકાલે તમને દૃષ્ટાંત આપ્યું હતું ચતુશ્લોકીના અંદર, સર્વદા સર્વભાવેન ભજનીય ઉર્જાદિપ, ત્યાં સર્વભાવની વ્યાખ્યા આચાર્યોએ કરી છે. એમાં ભગવત સેવાના અંદર જ સર્વાત્મ ભાવ શબ્દનો પ્રયોગ કરેલો છે. સર્વભાવથી પ્રભુ સેવા કરવી મતલબ સર્વાત્મ ભાવથી કરવી. સર્વાત્મ ભાવનો અર્થ શું? મેં તમને ગઈકાલે ત્રણ અર્થ બતાવ્યા હતા. એટલે તમેવ માતા છે પિતા તમેવ, એમ બધું જ કંઈ પ્રભુને માની અને પ્રભુની સેવા કરવી, આપણું સર્વસ્વ પ્રભુ છે એમ દરેક જાતના ભાવો એ પ્રભુમાં સ્થાપિત કરવા, આ પણ એક સર્વાત્મ ભાવ છે. ભાવનો અર્થ ઇન્દ્રિયો કરવામાં આવે તો સકલ ઇન્દ્રિયોનો પ્રભુ સેવામાં વિનિયોગ, આ પણ સર્વાત્મ ભાવ છે. અને ભાવનો અર્થ આપણને ઉપલબ્ધ સેવોપયોગી વસ્તુ એ રીતે કરવામાં આવે તો એ સકલ પદાર્થોનો વિનિયોગ પ્રભુની અંદર કરવો, પ્રભુ સેવામાં કરવો, આ પણ સર્વાત્મ ભાવનો અર્થ છે. તો જો આ રીતથી કોઈ ભગવત સેવામાં પ્રવૃત્ત થઈ રહ્યો છે તો ભગવત સેવા છે એટલે વિપ્રયોગ તો નથી. ભાવમાં ભાવ શબ્દથી આપણે આ બધી વસ્તુઓને ગણી રહ્યા છીએ અને એ પ્રભુ સાથે જોડાઈ રહી છે, તો સંયોગમાં પણ સંયોગકાલમાં પણ સર્વાત્મ ભાવથી સેવા થઈ રહી છે એમ આપણે નિસંકોચ કહી શકીએ છીએ. થયું સ્પષ્ટ? આરોગ્ય
આ સર્વાત્મ ભાવને દૂર કરવો પડશે. આહા, સમજાયું, હવે યાદ ક્લિક થયું. એ જે સર્વાત્મ ભાવો ધિગતો ભવતી નામ અધોક્ષજે, એ જે શ્રી મહાપ્રભુજી એની વ્યાખ્યા કરી રહ્યા છે, હવે મને સ્પષ્ટ થઈ વાત. શ્રી મહાપ્રભુજીની જે અહીંયા વ્યાખ્યા છે એના અંદર મૂળ ભાગવતનું વચન છે સર્વાત્મ ભાવો અધિગતો. આ પ્રસિદ્ધ જેટલી પણ શ્રીમદ ભાગવતની ટીકાઓ છે એના ઉપર આ જાતનું જ વચન પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજીની જે વ્યાખ્યા આના ઉપર છે એમાં મૂળ શ્લોકના અંદર અધિગત શબ્દ છે કે અધિકૃત શબ્દ છે, આ બે શક્યતાઓ ખુલી છે. હવે લાલુ ભટ્ટજીએ જે અહીંયા સર્વાત્મ ભાવની વ્યાખ્યા પ્રસ્તુત કરી છે એની અંદર જો અધિકૃત શબ્દને આપણે લઈને ચાલીએ તો એમનો મત છે એ આ વચનથી પુષ્ટ નથી થઈ રહ્યો, એને સમર્થન નથી મળી રહ્યું. એને કારણે શ્રી મહાપ્રભુજીએ ત્યાં સ્પષ્ટ રૂપથી અધિકૃત શબ્દ વાપરી રહ્યા છે તેમ છતાં પણ લાલુ ભટ્ટજીએ એને અધિગત જ માન્યું છે. એટલે એ સંદર્ભમાં મેં તમને કહ્યું હતું કે આ જે પાછળના બે પેરેગ્રાફ છે એમાંનો આ એક પેરેગ્રાફને જો આપણે સ્કીપ કરી દઈએ તો ગૂંચવાડો આપણે દૂર કરી શકીશું, આને એટલે લાલુ ભટ્ટજીનો જે સ્ટેન્ડ છે એને આપણે એકદમ સરળતાથી સમજી શકીશું. શ્રી મહાપ્રભુજીનો અહીંયા વચન વ્યાખ્યા કરતા એવો સ્પષ્ટ અભિપ્રાય લાગે છે કે અહીંયા લાલુ ભટ્ટજી જે રીતે કહી રહ્યા છે કે ઉદ્ધવજીએ વ્રજભક્તોને સર્વાત્મ ભાવવાળા છે એવું ન જાણ્યા અને એમને કેવલ પ્રભુમાં કામ ભાવ છે એટલું જ જાણ્યું છે, પરંતુ શ્રી મહાપ્રભુજીને એવું જણાય છે કે ઉદ્ધવજી એ એટલું અંડર એસ્ટિમેટ નથી કર્યા વ્રજભક્તોને, એમને એમની વસ્તુ સ્થિતિ શું છે એનો એમને સારી રીતથી ખ્યાલ છે. અને અધિકૃત એટલે તમે સર્વાત્મ ભાવમાં અધિકૃત છો એવો જ એનો અર્થ છે. પણ તે સ્થિતિમાં સર્વસ્મિન આત્મભાવ એ જે એમની વ્યાખ્યા અને એ અમુક અવસ્થા ઉપર પહોંચ્યા પછી જ એ સિદ્ધ થઈ રહી છે એ જે એમનો અર્થ છે એના અંદર થોડું એમને ચેન્જ કરવું પડે એવું છે. એટલે લાલુ ભટ્ટજી આનો અર્થ થોડો ખેંચીને એને આ તરફ કર્યો છે. હા હા, અને એ તો એમણે સ્પષ્ટ કર્યું જ છે અહીંયા કે પૂર્વોક્ત પુષ્ટિમાર્ગીય સર્વાત્મ ભાવ વત્ય વ્રજભક્તોને એ જાતનો સર્વાત્મ ભાવ સિદ્ધ થયેલો છે એમાં તો કોઈ શંકા જ નથી, પણ ઉદ્ધવજીએ એમના આ સ્વરૂપને જાણ્યું નથી. બસ આટલો જ સવાલ રહ્યો કે ઉદ્ધવજીએ એમને સર્વાત્મ ભાવવાળા જાણ્યા કે ન જાણ્યા. શ્રી મહાપ્રભુજી જો અધિકૃત પાઠ લઈને ચાલે તો ઉદ્ધવજીએ જાણ્યા છે એવો અર્થ થાય છે, અને જો અધિગત શબ્દ લઈને ચાલીએ છીએ તો એમણે નથી જાણ્યા એવો અર્થ થઈ રહ્યો છે, જે લાલુ ભટ્ટજીને પોતાના સમર્થન માટે ઉપયુક્ત જણાય છે. આમ વાત છે.
હું તમને એક સામાન્ય દાખલો આપું તમને કે અત્યારે જે વિવાદ ચાલે છે સંપ્રદાયની અંદર સિદ્ધાંત સેવા સ્થળના સંબંધમાં, ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ, ભક્તિવર્ધિની માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે ઘરમાં રહીને સ્વધર્મના પાલનપૂર્વક પ્રભુ સેવા કરવી જોઈએ. હવે વ્યાખ્યાકારોના અંદર જો આપણે જોવા જઈશું તો ગ્રહે સ્થિત્વનો અર્થ વ્યાખ્યામાં એવો મળી શકે છે કે ગ્રહસ્થમાં ઘરમાં રહીને એટલે પ્રભુના સ્વરૂપને ઘરમાં પધરાવીને સેવા કરવી એવી કોઈ આવશ્યકતા નથી એવો અર્થ લેવાની, પણ ગ્રહસ્થાશ્રમ એટલે પરણીને મનુષ્ય ઘરની અંદર રહેવું જોઈએ અને સેવા કરવી જોઈએ, એટલે આ વચન પ્રભુ સેવા કરવાના સ્થાનને કોઈ ડિફાઇન કરનારું નથી, પણ કરનાર વ્યક્તિ ગ્રહસ્થી હોવો જોઈએ, બ્રહ્મચારી હોવો જોઈએ, સંન્યાસી હોવો જોઈએ કે વાનપ્રસ્થ હોવો જોઈએ, એ અર્થને અહીંયા નિરૂપણ કરનારું છે. તો ગ્રહે સ્થિત્વા એટલે ગ્રહસ્થાશ્રમે સ્થિત્વા એવો અર્થ આનો લો. તો વ્યાખ્યાકારોની અંદર ગ્રહસ્થાશ્રમની વ્યાખ્યા ત્યાં ઉપલબ્ધ છે. તો જે વ્યક્તિ પોતે એવું સિદ્ધ કરવા માંગે છે કે આ વચનથી સેવા કરતાનું પોતાનું ઘર એ સેવા સ્થળ હોવું જોઈએ એ અર્થ લેવો આવશ્યક નથી, અમારું મંદિર કે દેવાલય પણ સેવા કરવાનું સ્થળ હોઈ શકે, એ લોકો બીજા બધા વચનોની ઉપેક્ષા કરીને, અન્ય વ્યાખ્યાકારોના મતોની ઉપેક્ષા કરીને ગ્રહસ્થાશ્રમમાં રહી અને સેવા કરવી જોઈએ, એ એક અર્થ પકડીને અને એક વ્યાખ્યાકારને પકડીને અને ચાલશે. હવે એ વ્યાખ્યાકારને આપણે પણ સલામ તો મારવી જ પડશે, કેમ કે પ્રાચીન આચાર્ય છે. પણ બદમાશી કેટલા પાર્ટમાં છે કે એકને તમે માનો અને બીજાના મતનો તિરસ્કાર કરો તો તમારો ઇન્ટેન્શન છે એ મેલો છે. બધા જ વ્યાખ્યાકારોના મતનો સમન્વય કરો અને બધા જ મહાપ્રભુજીના સિદ્ધાંતનું નિરૂપણ કરી રહ્યા છે એ રીતથી એનો અર્થનું પ્રતિપાદન કરો કે જેથી એક પણ ટીકાકારને બીજાના વ્યાખ્યાકારના વિરોધમાં ઉભો કરવાનો પ્રસંગ ન આવે, તો તમે સાચા, નહીં તો પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. કેમ કે તે સ્થિતિમાં થશે શું કે તમે એક વખત આચાર્યના પ્રામાણ્યને લઈને ચાલી રહ્યા છો, આમણે કીધું છે એટલે આ અર્થ છે. દાખલા તરીકે પુરુષોત્તમજીએ કહ્યું છે કે ગ્રહસ્થાશ્રમમાં રહીને સેવા કરવી જોઈએ એવો આ વચનનો અર્થ છે. વલ્લભાત્મક બાલકૃષ્ણજી એમ કહી રહ્યા છે કે એતેન સ્વગ્રહાધિષ્ઠિત સ્વરૂપ ભજન પરિત્યાગ પૂર્વક અન્યત્ર તત્કરણે ભક્તિર્ન ભવતી, કે પોતાના ઘરમાં બિરાજતા સેવ્ય સ્વરૂપ સિવાય અન્ય કોઈ પણ સ્થળે સેવા કે સ્મરણ કે દર્શન કરવામાં આવે તો ભક્તિ નથી થતી એવો આ વચનનો અભિપ્રાય છે. હવે આમને કેમ તમે જસ્ટિફાય કરશો? વલ્લભાત્મક બાલકૃષ્ણજીના મતની ઉપેક્ષા કેમ કરી શકશો? આપણે એમ કહી રહ્યા છીએ, એટલે જે સિદ્ધાંત પક્ષી છે એ એમ કહી રહ્યો છે કે આ બંને અર્થોમાં કોઈ ભેદ નથી, પરસ્પર કોઈ વિરોધી નથી. જ્યારે બાલકૃષ્ણજી કહી રહ્યા છે કે પોતાના ઘરમાં બિરાજતા સેવ્ય સ્વરૂપમાં જ પોતાની આસક્તિ સ્થિર કરવી જોઈએ, ત્યાં જ સેવા કરવી જોઈએ, તો એ મત અને ગ્રહસ્થાશ્રમી થઈ અને ભગવત સેવા કરવી જોઈએ એ કોમ્પ્લિમેન્ટરી છે, એમાં એકબીજામાં વિરોધી કંઈ છે જ નહીં કે જેથી એકની જગ્યાએ બીજાને તમે રિપ્લેસ કરી શકો. પણ જે વ્યક્તિ આના અંદર એક મતને પકડીને બીજાને કેન્સલ કરવાની મનોવૃત્તિ, પ્રયત્નેન ગ્રહસ્થસ્ય પ્રકીર્તિતમ અન્યેષામ સંભવેતુ સ્યાદ યતે પર્યટનમ વરમ કહી રહ્યા છે ને શ્રી મહાપ્રભુજી. સ્વયં આજ્ઞા કરી રહ્યા છે કે ફૂલ ફ્લેજ આત્મનિવેદનના સ્વરૂપનો વિચાર કરો તો ગ્રહસ્થિથી આ ભગવત સેવારૂપ જે કર્તવ્ય છે એ સાંગોપાંગ થઈ શકશે, તો એમાં તો કોઈ સમસ્યા નથી. પણ તમે બીજી વ્યાખ્યાને કેન્સલ નહીં કરી શકો, વાત એ છે, એનું પ્રામાણ્ય એનાથી. એક વ્યાખ્યા એક અર્થ કરી દીધો એટલે બીજી વ્યાખ્યા છે એનો અર્થ કેન્સલ થઈ જાય છે એવું તમે આમાં નથી નક્કી કરી શકતા.
એની તો વ્યાખ્યા મળશે. તમે ત્યાં મંદિરમાં જઈને હવેલીમાં જઈને ફૂલ ધરી આવો, જ્યાં ઝાડુ મારી આવો, એ બધું સ્વયં જ તો કરી રહ્યા છો, એમાં કોઈ સમસ્યા નથી. એના તો બધાના ઉત્તરો છે, એક એક સે આગે બઢકર. એક વખત તમે નક્કી કરવા માંગો છો તો આ વાત સ્પષ્ટ થઈ ગઈ. હવે ત્રીજી વસ્તુ.